मैं पूछूं ईश्वर ने कि हो जीविश कोना आधारे, मैं पूछूं ईश्वर ने कि हो जीविश कोना आधारे, त्यारे ईश्वरे मने तमारा जेवा मित्रों नू नजराणो आपी दीदो। मित्रों, आजे आटला सरस कार्यक्रम नू आयोजन थर्यू छे, आप बीजा कोई नहीं पण तमारा ज परिवार मा सभ्यो छे। काले जईने तमने पण एवुं थाय के अमारा घर ना प्रसंग मा अमे विक्रम ठाकोर ने, ममता सोनी ने, नवा नवा कलाकारों ने बोलावीए, पण ज्यारे मित्रों तमारा ज परिवार ना सभ्यो तमने साथ सहकार नहीं आपे त्यारे थोड़ुं खोटुं लागशे ने। एवी ज रीते आजे आ बीजा कोई नहीं जेमने पण आजना कार्यक्रम नुं आयोजन कर्युं छे। આટલા મહિના પહેલાથી આ લોકો મહેનત કરવા લાગ્યા છે, આ સ્ટેજ નો ખર્ચો, લાઇટ નો ખર્ચો, ગ્રાઉન્ડ નો ખર્ચો, તો મિત્રો આ બીજા કોઈ નહીં તમારા જ પરિવારના સભ્યો છે। હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું, આજે હું ગુજરાતની બહાર અને ભારતની બહાર લંડન અને કંપાલા આફ્રિકામાં પ્રોગ્રામ કરીને આવી છું, ત્યાં ગર્વથી એક વાત કરું છું કે આજે પણ લોકો ઘરથી બહાર નીકળતા બીવે છે, આજે પણ લોકો ઘરથી બહાર નીકળતા બીવે છે। અરે આવો અમારા ગુજરાતમાં હજુ અહીંયા સંસ્કૃતિ જીવે છે। તો મિત્રો, જ્યારે ગુજરાતના સંસ્કાર અને સંસ્કૃતિની વાતે આ ગુજરાતના સંસ્કાર અને સંસ્કૃતિની વાતો ભારતમાં ભારતની બહાર પણ થતી હોય, તો આજે આજના કાર્યક્રમમાં સુકામ આપણે એક યાદ બનાવી નાખીએ। બધા પ્લીઝ પોતાનો સાથ અને સહકાર આપો આજના કાર્યક્રમ માટે। અને હું એક વાત કહેવા માંગુ છું, સ્ટેજ ઉપર આટલા બધા કલાકારો છે, આખી રાત નીકળી જશે, તમને ખબર નહીં પડે કે કેવી રીતે જતી રહી, મોજ કરવાની છે। મિત્રો, યે તો અભી ટ્રેલર હૈ, પિક્ચર તો અભી બાકી હૈ મેરે દોસ્ત। અને તમને બધાને જોઈને મને એક શાયરી યાદ આવે છે કે સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી અને પર્વત કોઈ સામે નીચો થતો નથી, સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી અને પર્વત કોઈ સામે નીચો થતો નથી। અમને ગુજરાતી હોવાનું ગર્વ છે, અમને ગુજરાતી હોવાનું ગર્વ છે, કારણ કે ગુજરાતી માણસ બાયડી સિવાય કોઈના બાપથી ડરતો નથી। તો મિત્રો, આજે મોજ કરવાની છે, પણ હું આજે આટલા સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા આજના તમામ આયોજક મિત્રોનું, સ્વયંસેવકોનું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું। અહીંયા આવેલા આપ તમામ મહેમાનોનું, વડીલોનું, મિત્રો શરૂઆતમાં હું વડીલો માટે બે ચાર શબ્દો કહેવા માંગુ છું, કારણ કે આપણે આપણા જીવનમાં સફળ થઈએ છીએ વડીલોના આશીર્વાદથી, મા બાપના સાથથી। તો શરૂઆતમાં વડીલોના સન્માનમાં હું બે શબ્દો કહેવા માંગુ છું, બગડેલા કેસને જે સુધારે તે વકીલ કહેવાય, બગડેલા કેસને જે સુધારે તે વકીલ કહેવાય, પણ કેસને બગડવા જ ના દે એવા આપણા વડીલ કહેવાય। તો આવેલા આપ તમામ મહેમાનોનું, વડીલોનું, સ્નેહ વિશેષશ્રીઓનું, આપ તમામ મિત્રોનું અને સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ ભાઈઓનું, જે કઈ સ્ટેજ ઉપર બેઠા છે બધા મારા ભાઈ છે, એ મારા તમામ ભાઈઓનું, જોજો આ ભાઈ બનવું હોય તો જ સ્ટેજ ઉપર આવવાનું, નહીતર નહીં આવવાનું, તમામ આપ લોકોનું ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત। હું સ્ટેજ પર જે કઈ શેરો શાયરી કરું છું, અમારા નૌજવાન મિત્રો, પ્રેમી પંખેડાઓ, ઘાયલ દિલો, સનેડાઓ બહુ એન્જોય કરે છે, પણ હું શેરો શાયરીની શરૂઆત કરું એના પહેલા બે ચાર મારા દિલની વાત કરવા માંગુ છું। થોડાક સમય પહેલા મારી અને વિક્રમજીની એક ફિલ્મ આવી હતી, મા બાપના આશીર્વાદ। મિત્રો, એ ફિલ્મ કર્યા પછી મને એક વાત જાણવા મળી છે કે ઉપર જિસકા અંત નહીં ઉસે આસમા કહેતે હૈં, ઉપર જિસકા અંત નહીં ઉસે આસમા કહેતે હૈં,
और इस जहां में जिसका अंत नहीं उसे माँ कहते हैं। माँ बाप ने कदी भूलशो नहीं। हूँ एक अनाथ आश्रम में गई हती, त्या में जोयो नाना नाना बाड़को ईश्वर सामे भगवान सामे प्रार्थना करता हता, रड़ता हता के हे ईश्वर मने पण परिवार आप, मने पण माँ बाप नु प्रेम आप। पण कोई ये साचो कहियो छे के भगवान ने भजवाती माँ नथी मळती। कोई ये साचो कहियो छे के भगवान ने भजवाती माँ नथी मळती। पण हूँ कहूँ छू के माँ ने भजवाती भगवान अवश्य मळे छे। तो मित्रों माँ बाप ने कदी भूलशो नहीं। अहींया जेटला पण परिवारजनो आव्या छे, जेटला पण माँ बाप आव्या छे, घणा बधा एमना जीवन में सुखी हशे तो घणा बधा दुखी पण हशे, घणा बधा अमीर हशे तो घणा बधा गरीब पण हशे। पण कोई पण माँ बाप, कोई पण माँ बाप जीवन में बे वखत तो जरूर रड़े छे। एक तो दीकरी घर छोड़े त्यारे अने दीकरो तर छोड़े त्यारे। अने एटले जो कहूँ छू के जीवन एवू ना जीवो के कोई फरियाद करी जाए, जीवन एवू ना जीवो के कोई फरियाद करी जाए, पण एवू जीवो के फरी याद करी जाए। तो बस तमे अमने याद करता रहो, अमे तमने याद करता रहिए। तो चालो साथे मड़ी सो भगवान ना वारस बनी चाहिए, चालो साथे मड़ी सो भगवान ना वारस बनी चाहिए। शरत बस एकली छे के सौ प्रथम मानस बनी चाहिए, मानस बनी चाहिए। मित्रों खरेखर आज जारे आटला सरस कार्यक्रम नु आयोजन करवामां आव्युं छे तो आप तमाम लोगों ने नम्र विनंती छे के आपने कोई स्वयं सेवक की जरूर नहीं, बधा पोते स्वयं सेवक बनी जाओ। आज ना कार्यक्रम ने तमे साची लो मित्रों के वारंवार आवा प्रोग्राम थाता रहे ने तमे लोगों मौज करता रहो। तो तमे लोगों तो मौज करशो। एना पहला पहला हूँ एक बात करूँ, हूँ आवी रीते प्रोग्राम में जाऊँ छू, आटली बड़ी प्रेम भरी शायरी करूँ छू, मने वो थाय के काश कोई नौजवान मारा प्रेम में पड़ी जाए। बहु वर्षों पहला हूँ यहाँ बोटाद में एक प्रोग्राम करवा आवी हती, त्या नाना बे टेणिया आव्या, एक चिट्ठी लई ने मां मस्त रोमांटिक शायरी लखेली। हूँ तो खुश थई गई के जरूर अहींया कोई आशिक मारा प्रेम में पागल थाय छे, आटली सरस मजानी शायरी लखी ने मोकलावे छे। थोड़ीक वार थई फरीथी पहला बे टेणिया आव्या, फरीथी एमां मस्त शायरी लखेली। હું ફરીથી ખુશ થઈ ગઈ કે આજે તો ખરેખર મને સાચો આશિક મળશે। ફરીથી થોડીક વાર થઈ, ફરીથી પેલા બે ટેણિયા આવ્યા, ફરીથી એમાં મસ્ત મજાની શાયરી લખેલી। મેં ટેણિયાઓને રોકીને પૂછ્યું કે બેટા આ મારા માટે ઘડીએ ઘડીએ શાયરીઓ, આ પ્રેમ ભરી શાયરીઓ કોણ મોકલાવે છે? તો પેલા બે ટેણિયા શું કહે છે ખબર છે કે જો એ ઉભા મારા પપ્પા। મિત્રો પ્લીઝ શાંતિ રાખો, આજે ખરેખર આટલું સરસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને અમને ખરેખર એવું હતું કે આટલા વર્ષો પછી અને વિક્રમ ઠાકોર તો પહેલી વાર બોટાદમાં આવ્યા છે તો તમે શું માંગો છો કે ફક્ત એક જ વાર પીઓને મળવા આવે? ના, વારંવાર આવો। તો મિત્રો આવી યાદ લઈને જાવે આવાજ આવ્યો। ચલો હવે વધારે સમય ના લઈને તમે બધા જેને જોવા આવ્યા છો એને જોઈને તો મને પણ યાદ આવે છે બેવફા પરદેશીને, બેવફા પરદેશી। મિત્રો એ ફિલ્મ તો તમે જોઈ છે ને, બેવફા પરદેશીમાં, હેલો 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 હેલો, બેવફા પરદેશીમાં સંજોગોના કારણે મારા તો લગ્ન બીજે થઈ જાય છે અને હું મારા સસુરાલમાં જતી રહું છું પણ પાછળથી પેલો સનેડો પણ આવી જાય છે। સનેડો આવ્યો ના, સનેડો આવ્યો, આ સનેડો આવ્યો કે બાબા છોડો આવ્યો? મિત્રો એ સનેડો આવ્યો ત્યારે મારી હાલત જોઈ હતી ને એ મર્યા, પણ એ સનેડો મને નહીં મારા પતિને મારવા આવ્યો હતો અને એટલી બધી કોશિશો કરે છે મારા પતિને મારવાની અને છેલ્લે છેલ્લે બંદૂક ઉપાડશે ને એટલે જ કહું છું વિક્રમ તો ચાલે જ અહીંથી, આજે તારી સામે તારી પ્રેમિકા નહીં
પણ અમરની પત્ની ઊભી છે અને એક પત્ની જ્યારે પોતાના પતિને બચાવવા જીતે ચડે છે ને ત્યારે યમરાજે પણ ખાલી હાથે પાછું ફરવું પડે છે. એ યમરાજ પાછા ફરે આ પાગલ પ્રેમી વિક્રમ નાઈક. કાઈ વાત નહીં, આ કાઈ વાત નહીં, મારી પાસે બંદૂક છે ભાઈ. બંદૂકમાં છે ને નકલી ગોળી. તમે કેમ બધું સાચું સાચું કહી દો છો? બધાય પિક્ચર જોયું છે? બેવા પરદેશી બધાય જોઈ, બધાને ખબર છે વિક્રમજી. એ તો તમે તમે સામેથી છટકી ગયા, નહીં તો તમને ખબર પડત. એ તો હારું થયું છટકી ગયો, નહીં તો તારા ધણી હતો. રામ બોલો ભાઈ રામ. પણ જો પિક્ચરમાં એવું કરે ને તો જો મારા જેવા કેટલા બધા સનેડા છે એમની, ક્યાંક બીજા બીજા લગન કરી લીધા છે ને ત્યાં જે પેલા બિચારા મારી આવશે આ લોકો. હા વાત તમારી એકદમ સાચી, એટલે જ તો અમે લોકો સમાજ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને જ પિક્ચર બનાવીએ છીએ. શું હું હવે તમે બેસી જાઓ. આવો હો કે આ ડોળું બોલો તો અહીંયા હો તો શું આંગળો આવડું બોલે તો ભૂલી ગયા. પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં, કેવી બંદૂક લઈને તમારી પાછળ દોડી હતી. એટલે ભાઈ એ પિક્ચરમાં બંદૂકમાં ગોળી નહોતી બોલો. એ બધું તમે જવા દો ને. એક તો બંદૂક ના ડર થી દોડ્યા, ઉપરથી મને શું કહે છે? મારા પ્રેમ ને ખેંચીને લાયો છો. તમારા પ્રેમ ને નહીં, તમારી મોત ને ખેંચીને લાયા છો. એ પિક્ચર માં મેં પણ તને કીધું હતું ને શું કે જો મરી ગયો તો તારો દીવાનો કહેવાય, પણ જો બચી ગયો તો તારો સુહાગ બનીને બતાવીશ. તને સુહાગ બનીને બતાવીશ. હા તો બચી જ ગયા છે, સુહાગ બન્યા નહીં હજુ. કેમ આ મા બાપના આશીર્વાદમાં બહુ જોરદાર ડાયલોગો મારતા હતા. મા બાપના આશીર્વાદમાં એ તો મારું પ્રેમ હતું કે લગ્ન નહોતા કર્યા તોય હું સાસરે ગઈ. મારી સાસુમાં ઉપર જે જુલમ કરતી હતી તમારી ભાભી, મારી જેઠાણી. ક્યાં ગઈ જેઠાણી? આજે જેઠાણી આવી નહીં લાગે છે. તો મેં શું કીધું હતું જેઠાણીને કે આજ પછી જો બાને આ ઘરમાં પૂજા કરતા અટકાવે છે કે કોઈ પણ હેરાન ગતિ કરી છે તો તારું આ હાથ તારા ખભે નહીં જમીન ઉપર પડ્યો છે. અને આજ પછી મારું નામ અહીં લખી રાખજે, મમતા વિક્રમજી ઠાકોર. સમજ્યા? એ મારું પ્રેમ હતું. તમારું પ્રેમ શું? એક પ્રેમનો દીવાનો અને એક પ્રેમની દીવાની. લો બીજી દીવાની ગોતી લાયા. એના પછી પાટણ થી પાકિસ્તાન. ઓહો છોકરી પાછળ છે પાકિસ્તાન જતા રહ્યા. કેમ ભાઈ અહીંયા ગાંધીનગર માં હું નહોતી? ખરેખર આ સુધરશે નહીં તમને. દર ફેરે આવું થાય છે, અમે લોકો પ્રેમની વાતો ચાલુ કરીએ ને અમારા ઝઘડા જ થઈ જાય છે. સારું ચલો હવે હું શું કહું છું, પ્રેમથી એક બે શાયરી સંભળાઈ દો ને બકા. તું બકા નીચે બેસ જા ભાઈ, બકા શાંતિ. જેટલી શાંતિ છે બધે બકાઉન મજા આવશે. બકી જો અમને અમેરિયા ગામડા વાળા બરાબર, એટલે અમને તમારી જેમ પેલું શહેર વાળા જેવું આઈ લવ યુ ખાઈ લવ બોલતા ના આવડે. યાર ખાઈ લવ યુ ના હોય યાર, આઈ લવ યુ જ હોય. હા એ બધું અમને ના આવડે. તો ગામડા વાળા શું કે ખબર છે? શું બોલવું છે? બોલવું છે. આ શું બોલો છો? વ્યવસ્થિત રીતે બોલવું હોય તો બોલો ને. ગામડા વાળા અમારે એવું જ કહીએ આઈ લવ યુ નહીં, અમારે તો એવું કે બોલવું છે. અમારે તો બોલું તો છું યાર. એવું નહીં તો કેવી રીતે સમજાવવા અમને યાર. અમારા છે ને ઘડિયા ને ઘડિયા બધા આવું જ કહેતા હતા બોલવું છે. મને એવું લાગે છે તમને પ્રેમથી વાત કરતા નહીં આવડતું, એક સારી શાયરી કરી દો મારા માટે એટલે હું માની જાઉં. હા શાયરી કરીશ ખરું, પણ એક ગામડા વાળા જેવી. હો હા હા ચાલશે ને. હા 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 તો હંભળો. ઉની ઉની ખીચડીમાં મેં તો નાખ્યું દહીં, ઉની ઉની ખીચડીમાં મેં તો નાખ્યું દહીં, ઘણી બધી સોળિયું જોઈ પણ તારા જેવી નહીં. આ શાયરી કરી કે ખીચડી કરી? આવી ના ના ભાઈ ના, આવી શાયરી મને ના મજા આવે. સારી શાયરી કરો મારા માટે. હા હા ચલો એ શેલી શાયરી બરાબર. હા સારું બસ સારી. હા એકદમ જોરદાર. હા બસ શું કરું શું ના કરું. અરે વાહ જોયું લાઈન ઉપર આવી ગયા ને. હવે મધુ મને પૂછીને જ કરશે શું કરું શું ના કરું. અલ્લે લે વાહ વાહ વાહ. શું કરું શું ના કરું, હું તો તને લવ કરું કે બે વીઘા ઘઉં કરું.
જાવ ગૌ કરો તો ગૌમાં જ મજા છે આમાં તો બધું લૂંટાઈ જાય ભાઈ હો જોજો મને એવું લાગે છે તમને પ્રેમથી વાત કરતા જ નહીં આવડતું એક કામ કરીએ તમે છે ને મસ્ત મજાના હવે ગીતો ચાલુ કરો પ્રેમના બેવફાઈના આ બધા લોકો જો ક્યારના આતુર થઈ રહ્યા છે પણ મિત્રો ફરીથી હું એક રિક્વેસ્ટ કરું છું તમને બધાને કે પ્લીઝ પોતાનો સાથ અને સહકાર આપો મેં તમને કીધું યે કેવલ ટ્રેલર હૈ પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત હેલો હજુ આખો પ્રોગ્રામ તમારે જોવાનું છે અરે હમે તો અપનો ને લૂટા गैरों में कहां दम था हमें तो अपनों ने लूटा गैरों में कहां दम था और मेरी कश्ती भी डूबी वहां जहां पानी कम था बेवफा साजन मित्रों मारिया नवी फिल्म बेवफा साजन तमाम थिएटर्स में लागी गई छे तो तमे प्लीज जोई आवजो एमा 30 थी 35 सरस मचानी शायरी અને લાઈફમાં અત્યાર સુધી જેટલી પણ મેં પિક્ચર કરી છે પહેલી વાર આ પિક્ચરમાં વિલનોને હું મારી રહી છું ફાઇટિંગ કરી રહી છું તો બેવફા સાજનમાં 30 થી 35 શાયરી અને ફાઇટિંગ પહેલી વખત એક્શન મેં કર્યું છે તો બેવફા સાજન તમે જરૂરથી જોજો તો ચાલો હવે ફરીથી આપણા કાર્યક્રમને આપણે આવી જ રીતે આગળ વધારીએ Thank you.
घड़ी पड़ी मारू दलहन